ભગવદ્ ગીતામાં કહ્યું છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યો ઉપજાયતે. પ્રસાદ અર્થાત ભગવાનની પ્રસન્નતા. ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો દુઃખ માત્ર ટળી જાય, આનંદ થઈ જાય. ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં એ પણ વાત લખી, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી ન કાંક્ષતી સમસ્ત સર્વેષ ભૂતેષ મદ ભક્તિ લભતે પરા. જે બ્રહ્મરૂપ થયો એ પ્રસન્ન આત્મા સદાય આનંદમાં રહે છે અને મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે. બંનેનો સમન્વય કરીએ ત્યારે આપણને એ પણ ખ્યાલ આવે છે કે ભગવાનની નિષ્કામ ભક્તિ, બ્રહ્મરૂપીની ભક્તિ એ પ્રસન્નતાનું પરમ સાધન છે, આનંદનું પરમ સાધન છે. સ્વામિનારાયણ પ્રભુ વચનામૃત ગરડા પ્રથમ 21માં કહે છે કે ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, તેણે કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. ભક્તિના ઘણા બધા પાસા છે, પણ એમાં આ એક ઉત્તમ કક્ષાની ભક્તિ કહી છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ ભક્તિ જોઈ છે. જેમના શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ પ્રવચન માળા છે, એ આ ભક્તિમાં સતત નિરત રહેતા, ભગવાનને એક ક્ષણ પણ ભૂલતા નહીં. ઘણી વખત બાળકો યુવકો પૂછતા કે સ્વામી આપને ભગવાનની કેટલી સ્મૃતિ થાય? સ્વામી કે 24 કલાક. અને ક્યારેક ક્યારેક એવા પ્રસંગો બની જતા કે આપણને ખ્યાલ આવે કે સતત પરમાત્મામાં રમમાણ છે, પરમાત્માની પરાભક્તિ કરી રહ્યા છે. એમને હૃદય રોગનો હુમલો આવ્યા પછી વડોદરામાં બાબુભાઈની હોસ્પિટલમાં આરામ કરતા હતા. ડોક્ટરો સતત મોનિટરિંગ કરતા. ડોક્ટર બાજડિયાનો રાત્રે વારો હતો અને તેઓ જાગતા હતા, રાતની 2-1 વાગ્યા હશે. અને એમને અવાજ સંભળાયો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજના મુખ સામે જોયું તો તેઓ તો શાંતિથી સૂતા હતા. બાજુની રૂમમાં જઈને જોયું, ત્યાં પણ કોઈ જાગતું નહોતું. અવાજ ક્યાંથી આવે છે? મધુરો અવાજ. નજીક ગયા, પલંગની નજીક ગયા અને સ્વામીના પલંગ તરફ કાન અડાડ્યો તો સ્વામીના શરીરમાંથી સ્વામિનારાયણ 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 અવાજ આવતો. એ સૂતા હોય. અરે, ત્રણેય અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણેય અવસ્થામાં એ ભજન કરતા. કેદારનાથની યાત્રાએ સ્વામી ગયેલા, ચારધામની યાત્રામાં ગૌરીકુંડથી ચાલતા જવાનું હતું. બાપા ડોલીમાં હતા, અમુક સંતો ચાલતા હતા. ઠાકોરજીને પણ એક સંતે પોતાની સાથે લીધેલા. ત્યાં દર્શન કરી પરત આવ્યા. જે સંતો ચાલતા ગયેલા એ થાકી ગયા હતા. ગૌરીકુંડમાં બધા જ આનંદ મગ્ન હતા અને સ્નાન કરતા હતા ગરમ પાણીમાં, થાક્યા હતા એટલે. સ્વામી પધાર્યા, બાપા આવ્યા, સ્વામી આવ્યા, પ્રમુખ સ્વામી આવ્યા. સ્વામી સ્નાન કરવા પધારો. પ્રમુખ સ્વામી મહારાજ સ્નાન કરવા તો આવ્યા, પણ કે ઠાકોરજી લાવો, એ થાકી ગયા હશે. એટલે ઠાકોરજીને તેડ્યા હતા સંતે, થાકવાની ક્યાં વાત આવે છે? પણ સ્વામી કે ઠાકોરજી લાવો. ઠાકોરજી આવ્યા. અમને કે સ્વામી કે શ્લોકો બોલો. અમે પુરુષ સુક્ત બોલ્યા, બીજા બધા શ્લોકો બોલ્યા. સ્વામી ઠાકોરજી નવરાવતા જાય. ગરમ પાણી ઠંડુ પાણી 2 ભેગું કરી, માપનું પાણી કરી અને નવરાવતા જાય. અને થાકી ગયા હશે, ધૂન કરતા જાય, શ્લોકો સાંભળતા જાય. લગભગ 20-25 મિનિટ નવરાવ્યા અને પછી પોતે નાવા પડ્યા. તો ભગવાન થાકી ગયા હશે, આવો વિચાર આવવો અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજીને થાળ ધરાવતા હતા. સેવક થાળનું વજન સ્વામીને વધારે લાગે નહીં એટલે સપોર્ટ આપતા હતા. સેવકને લાગ્યું કે વજન વધારે છે એટલે હું વધારે સપોર્ટ આપું, એ ઊંચો કરે અને સ્વામી થાળ નીચે કરવા પ્રયત્ન કરતા હતા. 2-3 વખત આવું થયું. સેવકે સ્વામી સામે જોયું. સ્વામી કે ઠાકોરજી થાળ જમે છે એ હાથથી જમે છે, મોઢેથી ડાયરેક્ટ નહીં. એટલે હાથ પાસે થાળ રાખો
એટલે હું નીચે કરું છું. ક્યારે ખ્યાલ આવ્યો કે આપણે તો સીધું મોઢે ધરાવી દઈએ, ભગવાન જમે છે એવી ભાવના કેટલી રહેતી હશે. તો ઠાકોરજી જમે છે. એક વખત અમારે મારે જ પ્રસંગ બનેલો, 1987માં મુંબઈમાં બ્રહ્મધામમાં વડાલામાં ઉત્સવના રસોડાનું ઉદઘાટન હતું. મેં પૂજન કરાયું અને સ્વામીએ ચૂલો પેટાયો અને ગરમા ગરમ શીરો તાત્કાલિક બનાવીને સંતો લઈ આવ્યા. જેવો થાળી આવી, ડીશ આવી, મેં ઠાકોરજી પાસે મૂક્યો. સ્વામીએ મારો હાથ લઈ ડીશમાં નાખ્યો. ગરમ લાગ્યું એટલે મેં આમ ખસેડી લીધો. સ્વામી કે આવો ગરમ ન ખવડાવાય, ઠરાઈને લાવો. ભગવાનનો થાળ ઠર્યો પછી લાવ્યા. તો આવી સૂક્ષ્મ ભક્તિ, જો પરમાત્મા પ્રત્યક્ષ છે એવો ભાવ હોય તો જ સૂક્ષ્મ ભક્તિ સંભવે, નહીતર થાય નહીં. ભક્તિમાં આત્મસમર્પણ કહેલું છે. 9 પ્રકારની ભક્તિમાં સર્વસ્વ આત્મનિવેદને બલિરભૂત કૃષ્ણાપ્તિ રેશા અપરા. સર્વસ્વ આત્મનિવેદન કરવું, સંપૂર્ણ સોંપી દેવું એમની ઈચ્છા, એ જ આપણું સર્વસ્વ. એવું જયારે મનમાં રહે અને સતત ભગવાન જ પ્રધાન રહે એને આત્મસમર્પણ કહેવાય. પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય. ઓપરેશન, પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય રોગનું ઓપરેશન કરવાનું થયું. આમ તો કરવાનું નહોતું, એન્જિયોગ્રાફી કરી અને જરૂર પડે તો એન્જિયોપ્લાસ્ટી જ કરવાનું હતું. પણ એન્જિયોગ્રાફી કરતા ખબર પડી કે સ્વામીને તો એન્જિયોગ્રાફી થઈ શકે એમ છે જ નહીં. સ્વામી તો એવી પરિસ્થિતિમાં છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડે. હવે આગળના કાર્યક્રમો અમેરિકાના બધા ગોઠવાઈ ગયેલા. સ્વામીને રજૂ તો કરવું જ પડે સ્વામી પાસે. સેવકો, હરિભક્તો, ડોક્ટરો સ્વામીની પાસે ગયા, વાત કરી, સ્વામી પરિસ્થિતિ એવી છે કે આપને તો ઓપરેશન બાયપાસ કરાવવું પડશે. અને એ જ વખતે 1998 સાલની આસપાસના વર્ષોમાં ઓપરેશન કરાવ્યા પછી 2-3 મહિના આરામ પણ કરવો પડે એ પરિસ્થિતિ હતી. એટલે 2-3 મહિના કોઈ કાર્યક્રમ થાય નહીં. બધાને હતું કે હવે શું થશે, સ્વામી શું રિસ્પોન્સ આપશે. પ્રમુખ સ્વામી મહારાજ કે આ આત્મા ભગવાનને અર્પણ અને દેહ ડોક્ટરને અર્પણ, જે કરવું એ કરી લો. આત્મસમર્પણ, ભગવાનને જ સર્વસ્વ સમર્પણ, એ સિવાય કોઈ વિચાર જ નહીં. પ્રથમ પ્રાધાન્ય ભગવાનનું. ઈશોપનિષદ કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિં ચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. તેન ત્યક્તેન ભુંજીથાઃ, ભગવાનને અર્પણ કરી અને ભોગવો એ જ આત્મસમર્પણ થયું. બધું જ પહેલા ભગવાન અંગીકાર કરે પછી સેવક અંગીકાર કરે. ભગવાનને અર્પણ ન થયું હોય એવું કશું જ સેવક અંગીકાર કરે જ નહીં. દાસના લક્ષણ પ્રથમના 14 વચનામૃતમાં શ્રીજી મહારાજે આ કહ્યા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ પણ જોયું છે કે કોઈ પણ વસ્તુ હોય ઠાકોરજીને અર્પણ કરો એમ જ કહેવાનું. મુંબઈમાં એક યુવકનો ત્યાગાશ્રમમાં આવતા પહેલા વિદાય સમારંભ હતો. પ્રમુખ સ્વામી મહારાજ એમને ઘેર પધાર્યા. એમણે એમની સોસાયટીમાં મંડપ બાંધેલો, સ્ટેજ ઉપર સ્વામીને પધરાવ્યા. પછી યુવક આવ્યો, મને કે સંકલ્પ કરાવો. એટલે મેં સંકલ્પ કરાવ્યો અધ્યાત્ર માસોત્તમે માસે કહી અને સંસ્કૃતમાં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને આ યુવક એમના પિતાશ્રી અર્પણ કરે છે. અને ત્યાગાશ્રમમાં અમે આવીએ છીએ પ્રમુખ સ્વામી કે સત્પુરુષને કારણે જ આવીએ છીએ. સ્વામીએ તરત સામે જોયું અને કે મને નહીં, હરિકૃષ્ણ મહારાજનું પહેલા નામ બોલો કે હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરીએ છીએ. આ વિચાર સતત રહે. 1994માં સ્વામી એટલાન્ટા હતા અને સમૂહ પધરામણીનો કાર્યક્રમ થયેલો. સમૂહ પધરામણીમાં મેં જાહેરાત કરી કે ડ્રાય ફ્રૂટ ફ્રૂટ એવું લાવ્યા હોય એ સ્વામીને અર્પણ કરજો, અને જે કંઈ કેશ લાવ્યા હો, ચેક ને એવું લાવ્યા હોય એ સાધુને તો પૈસાને અડાય નહીં એટલે ઠાકોરજીને અર્પણ કરજો. સ્વામી કશું બોલ્યા નહીં. ઉતારે ગયા પછી મને કે પંડિત, ઠાકોરજીને જ બધું અર્પણ થાય, આપણને ના હોય.
કહી દઉં આમાં શું વાંધો સ્વામી, કે તારે વાંધો ના હોય તો ઠીક છે, પણ મારે વાંધો છે. ભગવાનને જ અર્પણ થાય, આપણે ભગવાનને અર્પણ કર્યા વગર કશું જ ભોગવાય નહીં. આ એમનો વિચાર. ગમે તેટલું સન્માન હોય, કેનેડા પાર્લામેન્ટમાં સ્વામીનું સન્માન, અને સ્પીકર જાહેરાત કરે કે હિજોલીને પ્રમુખ સ્વામી મહારાજ આપણા અતિથિ છે અને ગેલેરીમાં બેઠા છે, તો કૃપા કરીને દર્શન આપો. પ્રમુખ સ્વામી મહારાજ સેવકને કે તમે ઉભા થાઓ, પણ બાપા નામ તમારી જાહેરાત થઈ છે. સ્વામી કે ના, તમે ઉભા થાઓ, ઠાકોરજી તમારી પાસે છે અને સન્માન ઠાકોરજીનું છે, આપણું નહીં. તો ઠાકોરજી એ પ્રત્યેની ભક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજની આપણે જોઈ છે. 1982 સાલમાં લંડનમાં સંતો યુવકોને વિચાર આવ્યો કે સ્વામીની ગજ યાત્રા કરવી. હવે ત્યાં ભારત જેવા ગજ ન મળે, પણ એક સર્કસની હાથણી મળી, એના ઉપર મૂકવાની અંબાડી સારી ન મળે, તો એ કંઈક મિસ્ત્રીને બોલાવી અને ઊભી કરી. સ્વામીને એના ઉપર પધરાવ્યા. સ્વામી કે હું એકલો નહીં, ઠાકોરજીને લઈને બીજા સંત બેસે, એટલે આત્મ સ્વરૂપ સ્વામી બેઠા. અને એમાં હાલક ડોલક થાય, બે બાજુ પાલા થા ટેકા રાખવા પડે, હાથણી ચાલે એવું તંત્ર ચાલતું હતું. એમાં વરસાદ ચાલુ થયો અને ટેકા વધારે રાખવા પડે એવી પરિસ્થિતિ થઈ, એટલે આત્મ સ્વરૂપ સ્વામી ઉતરી ગયા. ઠાકોરજી સ્વામીએ રાખ્યા. એમાં વરસાદ ચાલુ થયો, છત્રી આપી. હવે તો સ્વામી એકલા જ ઉપર હતા, છત્રી ઠાકોરજી ઉપર ને પોતે પલળે. હવે યાત્રા હતી તમારી, પણ લોકો શું જોવે કે મહાત્મા પલળે છે અને ઠાકોરજી છત્રી. તો પ્રમુખ સ્વામી મહારાજની એની બીક નથી, લોકોને જે બોલવું હોય એ બોલે. મારા માટે તો મારા ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ એ જ પ્રથમ છે. ગોપીઓ બોલતી, નિંદક જન મર નિંદા કરે, વાળી દૂરી જન મર દાજતા, કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કેશું મુખે ઘણું ગાજતા. લોક માળી વાળી ચાળી કેશે, તે સાંભળી લેશું શ્રાવણે, પણ નિષ્કુળાનંદના નાથની બાઈ ખોટ ન ખમાય આપણે. લોકોને જે બોલવું એ બોલે, મારે તો મારા ઠાકોરજી પ્રથમ, અને ઠાકોરજી વગર કોઈ જગ્યાએ નહીં. બહેરીનમાં એમના શેખને ત્યાં એમના મહેલમાં પધરામણી હતી, અને ભારતના રાજદૂતે કહ્યું કે આપણે ત્યાં ઠાકોરજી લઈને જઈ શકાશે નહીં, કારણ કે મૂર્તિ પૂજામાં મુસ્લિમ નથી માનતા, આપણને ખ્યાલ છે. સ્વામી કે ઠાકોરજી વગર તો આપણે જવું નથી. હવે સ્વામીનો આગ્રહ હતો એટલે કઈ બોલી શકાય એમ હતું જ નહીં. કાર્યક્રમ ગોઠવાઈ ગયેલો, ઠાકોરજી સાથે સ્વામી પધાર્યા. ઠાકોરજીને બરાબર વચ્ચે મૂક્યા, એક બાજુ શેખ બેઠેલા, વચ્ચે ઠાકોરજી, સ્વામી આ બાજુ. એટલે પેલા એ પૂછ્યું, વોટ ઇઝ ધીસ? એટલે હવે રાજદૂતને શું જવાબ આપવો? એને કહ્યું કે ભાઈ એમની પ્રિય વસ્તુ છે, એમ કહીને એમણે તો. પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે શરબત આવ્યું તો ઠાકોરજીને ધરાવી અને પેલા નાપ્યું, અને એને બહુ પ્રેમથી પીધું. ગભરાવાનું નહીં, મૂંઝાવાનું નહીં, ભગવાન રક્ષા કરનારા છે અને ભગવાનની ઈચ્છા મુજબ થાય છે. ઠાકોરજી મારા પ્રથમ અને પછી મારું પગલું, આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે. આપણે જ્યારે જીવનમાં ભગવાનને અગ્રતા ક્રમ આપીએ, ત્યારે જ આપણા શુભની શરૂઆત થઈ એમ સમજવું. પ્રમુખ સ્વામી મહારાજનો દાસ ભાવ પણ એવો ભગવાન પ્રત્યેનો. 1784-1788 સ્વામી લંડન બિરાજતા હતા, અને યુવકોને વિચાર આવ્યો પ્રમુખ સ્વામી મહારાજને પાલખીમાં બિરાજમાન કરી અને સભામાં લઈ જવા. એમણે હરિભક્તોને વાત કરી, મોટેરાઓને, બધા ગયા સ્વામી પાસે. સ્વામી કે ના, ભગવાન પાસે જવાનું છે ત્યારે પાલખીમાં ચડી ન જવાય, ભગવાનની મર્યાદા છે. અને આ મર્યાદા મને યાદ આવે છે કેદારનાથમાં પણ સ્વામીએ પાળેલી. સ્વામી છે ગૌરીકુંડથી ઉપર પાલખીમાં ગયા, પણ મંદાકિની નદી ક્રોસ કરી અને આગળ ગયા, એટલે સ્વામી કે પાલખી નીચે મૂકી દો, આપણે ચાલતા જવું છે. પણ સ્વામી હજી ઘણું બધું ઉપર ચડવાનું છે. સ્વામી કે ભલે, ભગવાન પાસે જવાય ત્યારે પાલખીમાં ચડીને ના જવાય, આ અપરાધ છે. અહીંયા પણ સ્વામીએ ઘસીને ના પાડી કે પાલખીમાં નહીં, પણ બાપા બધું ગોઠવાઈ ગયું છે,
आप हा पाड़ो, ठाकुर जी राजी थशे, मारा भक्त पालखी में आवे। स्वामी के ना, तमे ऊंचे मने चढ़ावो। स्वामी के युवक को कहे के स्वामी एवं होय ने तो तमे भार मुकी देजो, एटले अमे नीचे ज राखी। स्वामी के ना, ठाकुर जी पासे जवानू त्यारे पालखी में नहीं। बहु कहू बहु कहू, स्वामी के एक फूट नीचे राखवानी, जमीन थी एक फूट ज ऊंचे राखवानी पालखी, अने एम जवू होय तो जईए। बधाए हा पाड़ी। स्वामी ठाकुर जी लई, हरिकृष्ण महाराज नी मूर्ति लई अने पालखी में बैठा। पालखी तो ऊपर होय शोभे, पालखी नीचे ना शोभे, एने नीचे तो लागे विचित्र जेवू। पण प्रमुख स्वामी महाराज ना जीवन में भगवान छे एज सर्वस्व छे, ए सिवाय कशुं नथी, ए आपणे जोयुं छे। तो आ एमना जीवननी भक्ति, अने ए भक्ति क्यारेय पण खंडित थती नथी। कोई कारणसर भगवाननो अपराध थई जाय तो जाने बहु मोटी भूल थई होय, एम नथी थई पण ना होय, पण एम मानी अने दंडवत करवा मांडी पड़े। प्रमुख स्वामी महाराज ने बोस्टन मां मोतियाना ऑपरेशन कराया पछी केरेवान मां बोस्टन थी न्यूयॉर्क आवी रह्या हता। केरेवान एटले सारू एवं मोटू वाहन के जेमा आपणे सूई पण शकाय। भगवान ने ऊपर पढ़ाड़ेला, स्वामी नीचे सूतेला, बीजा संतो योग्यता मुजब बधा बैठा था, अने खबर ना रही। अने ठाकुर जी ऊपर जे हता ए आखी पेटी होती नीचे पड़ी, अने स्वामी सफाळा जागी गया। शू पड्युं के ठाकुर जी पड्या। ओ ठाकुर जी पड्या। स्वामी ने हजी तो आंखना ऑपरेशन हमणा ज थया छे, अने माफी मांगवा माँड्या, भूल थई गई माफ करजो। ठाकुर जी ने विनवा माँड्या, गदगद कंठे विनवा माँड्या, अने केरेवान मां 25 दंडवत ठाकुर जी ने कर्या, अमारी भूल थई गई माफ करजो, भूल थई गई माफ करजो। हवे धातुनी मूर्ति छे आपणा मन मां तो रहे, पण ए एम नथी मानता। आ एमनो दास भाव अने भगवान प्रत्येनो कर्तृत्व भाव, जे कई थाय छे ए भगवान ज करे छे, ठाकुर जी ज करे छे। 1992 मां वरसाद खेंचायेलो, અને વરસાદ એટલો બધો ખેંચાયો તો ગુજરાતમાં દુષ્કાળ પડે એવી પરિસ્થિતિ. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર સરિતા ઉદ્યાનમાં જળજીણીનો સમયો કર્યો અને ત્યાં ધૂન કરી કે વરસાદ થાય, વરસાદ થાય, વરસાદ થાય. મીટિંગ તો થયેલી, અને મીટિંગમાં નક્કી થયેલું કે આપણે સમયો નાનો કરી નાખવો અને જે કંઈ અનાજને આવ્યું હોય એ સદાવ્રતોમાં આપી દેવું. સ્વામી બોલ્યા કે મારા મનમાં એમ છે કે ઠાકોરજી વરસાદ કરશે. આ પ્રસંગો ઉપેન્દ્રભાઈ રાવલે અમદાવાદના સત્સંગે એમણે સાંભળેલા. બાબુભાઈ જસભાઈ પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સત્સંગી એક વખત બસ સ્ટેન્ડે ઉભા હતા. ઉપેન્દ્રભાઈ પણ ઉભેલા, તિલક ચાંદલો જોયો એટલે પૂછ્યું કોના સત્સંગી છો? તો કે પ્રમુખ સ્વામીના. તો કે આ પ્રમુખ સ્વામી સમયો મોટો કરે છે, બાબુભાઈ કહ્યું, તો યોગ્ય છે? ઉપેન્દ્રભાઈ કે કેમ? એ કે વરસાદ નથી અને આવો મોટો સમયો કરે છે. ઉપેન્દ્રભાઈ કે વરસાદ થશે, પણ વરસાદ થશે કેમ કહો છો તમે? એ કે પ્રમુખ સ્વામીએ કહ્યું છે, પ્રાર્થના કરી છે, વરસાદ થશે. અને ભાદરવામાં વરસાદ થયો, આપણા સમયાનો મોટો સભા મંડપ પડી પણ ગયો, ધમધોકાર થયો, બધી જ જગ્યાએ સારો વરસાદ થયો. બાબુભાઈ અમેરિકા હતા, એમણે પણ સાંભળ્યું, બહુ રાજી થયા. પછી જ્યારે આવ્યા ત્યારે સભામાં એમણે વાત કરી કે વરસાદ થયો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભગવાનની ઈચ્છાથી થયો. આવો જ એક વખત પ્રસંગ બનેલો 85માં, વરસાદ થયો પેપરમાં આવેલું કે પ્રમુખ સ્વામીએ પ્રાર્થના કરીને વરસાદ થયો. 86, 87, 88 ત્રણ વર્ષ વરસાદ ખેંચાયો ત્યારે કોઈક બોલ્યું કટાક્ષમાં કે પ્રમુખ સ્વામીને કહો વરસાદ કરે, ગયા વર્ષે કરાયો હતો ને, કોઈએ સ્વામી પાસે આ વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજ કે ગયા વર્ષે અમે કરાવ્યો નહોતો અને આ વર્ષે અમે કરાવી શકવા સમર્થ નથી, અમે ભગવાનને પ્રાર્થના કરી અને આ વર્ષે પ્રાર્થના કરીએ છીએ, એમની ઈચ્છા મુજબ થાય છે. ભગવાનની પ્રાર્થના, ભગવાનનું કર્તૃત્વ સતત એમના જીવનમાં આપણે જોવા મળે. અને પરાભક્તિનું ચરમ સીમા છે બ્રહ્મ સ્વરૂપિણી ભક્તિ. શ્રીજી મહારાજ મધ્યના 45માં કહે છે કે 51 તત્વો એ દૂર થઈ જાય અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માની પરબ્રહ્મની ભક્તિ થાય
એજ સાચી ભક્તિ છે. લોયાના સાતનામાં શ્રીજી મહારાજ કહે છે, એવી જે પરાભક્તિ કોણ કરી શકે? બ્રહ્મરૂપ થયો હોય એ જ, બ્રહ્મરૂપ થયો હોય એને પરાભક્તિનો અધિકાર છે. 74ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પહેલી વખત વિદેશ ગયા ત્યારે નેરુબી ઉતરવા ન દીધા, ગૌરીશંકર વિમાનમાં પાછું આવવું પડ્યું. અપમાનનો પ્રસંગ હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજને અપમાન તો લાગ્યું નહીં, પણ દુઃખ લાગ્યું. શેનું દુઃખ લાગ્યું? રાત્રે મુંબઈ પાછા આવ્યા, સ્વામી કે ઠાકોરજી ભૂખ્યા તરસ્યા રહ્યા, કારણ કે બપોર પહોંચી જવાના હતા એટલે કશું ધરાવ્યું નહોતું. ઠાકોરજી ભૂખ્યા તરસ્યા રહ્યા, પોતે દંડવત કર્યા, રાત્રે મોડી રાત્રે થાળ બનાવડાવ્યો, જમાડ્યા, વિધિ પ્રાર્થના કરીને પોઢાડ્યા, કહ્યું બાપા તમે પૂજા કરીને જમો. સ્વામી કે કાલે ઠાકોરજીના દર્શન, સ્થાનિક મંદિરના દર્શન થયા નથી, કાલે જમીશું. ભગવાનનો થાળ કર્યો. પોતે અપમાનથી ગ્રસ્ત હોય ત્યારે એમ થાય કે ભગવાને અપમાન કરાવ્યું, પણ એમ નહીં, ભગવાન ભૂખ્યા રહ્યા એ ભાવ. અતિશય સુખમાં ભૂલી જવાય, અતિશય દુઃખમાં ભગવાન ભૂલી જવાય. પ્રમુખ સ્વામી મહારાજ અતિશય દુઃખ અને અતિશય સુખમાં ભગવાન ભૂલતા નથી, કારણ કે પોતે ત્રણ ગુણથી પર થઈને ભક્તિ કરે છે. એમને હૃદય રોગનો હુમલો આવ્યો હોય, અતિશય દુઃખ કહેવાય માણસને, એમાં પણ ભગવાનની પૂજા ભૂલ્યા નથી. અને જ્યારે એમનું સન્માન હોય, પાર્લામેન્ટમાં સન્માન હોય, અથવા તો ચાંદખેડામાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સ્વામીનું સન્માન, 3 લાખ માણસો જોઈ રહ્યા હતા, એ વખતે પણ ઠાકોરજીને સન્માન અર્પણ કરો, આ ભાવ એમના જીવનમાં જોયો છે. તો આ કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન ન ભૂલાય, 3 અવસ્થાથી પર. એક વખત તો સ્વામી નેપાળની યાત્રામાં હતા અને જનકપુરમાં થાક્યા હતા, અને સ્વામીને દાંતની તકલીફ હતી એટલે જમવાનું સૂકું બીજું ત્રીજું બનતું હતું, એટલે સેવકને એમાં ખાસ કરીને ધ્યાની સ્વામીને ઈચ્છા થઈ કે બાપાને ખીચડી કરીને જમાડીએ, એટલે ખીચડી બનાવી. પણ એ દરમિયાન તો સ્વામી આવી ગયા, સ્વામી જમવા બેસી ગયા, અમને ગરમા ગરમ ખીચડી ઠારી અને સીધી સ્વામી પાસે મૂકી. સ્વામી કે ઠાકોરજીને ધરાવી, હવે જો હા પાડું કે ના પાડું, હા પાડું તો ખોટું બોલાશે અને ના પાડીશ તો જમશે નહીં, એટલે એમણે હા પાડી ધરાવી છે. સ્વામી કે મારી સામે ઠાકોરજી તે ક્યાં ધરાવી છે, નહીં જમ, ના જમ્યા, થાક્યા હતા, ખાવાનું ઘણા વખતથી અનુકૂળતા આવતી નહોતી, આવું ખીચડી જેવું મળે તો સારું હતું, પણ ન જ જમ્યા. ખીજાયા સેવક ઉપર, અને રાત્રે પહોંચતી વખતે સ્વામીએ કહ્યું કે મારે તમને દુઃખી નથી કરવા, પણ ઠાકોરજીને ધરાવ્યા વગર મારાથી જમી કેમ શકાય. આ સતત ભાવ એમને રહે છે. તો આ ભગવાનની પરાભક્તિ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈ છે. આપણું પણ લક્ષ્ય એ જ છે, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, પુરુષોત્તમ નારાયણની દાસત્વ ભક્તિ પણ બ્રહ્મરૂપ થઈને કરવી, એ આપણું લક્ષ્ય છે. એ કઈ રીતે સિદ્ધ કરી શકીએ? વચનામૃત ગરડા અંત્યના 5માં મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે એવી મહાત્મયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ, તેની જે સેવા ને પ્રસંગ, તેમાંથી મહાત્મ્ય સહ વર્તમાન એવી જે ભક્તિ, એ જીવના હૃદયમાં ઉદય થાય છે. મોટા પુરુષના સમાગમથી, જેના જીવનમાં આવી ભક્તિ છે એના સમાગમથી ભક્તિ ઉદય થાય છે. યોગીજી મહારાજે આ વચનામૃત અને આ ફકરો મહંત સ્વામીના અંગનો કહેલો, અને મહંત સ્વામી મહારાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને બિરાજમાન છે. ઠાકોરજીની આ પરાભક્તિ કરે છે, ઠાકોરજીની આ રીતે સેવા કરે છે, ક્યારેય ભૂલ્યા નથી, માન સન્માનમાં ભૂલ્યા નથી, અપમાનમાં ભૂલ્યા નથી, શારીરિક પરિસ્થિતિમાં ભૂલ્યા નથી, અને ઠાકોરજીને ધરાવ્યા વગરનું ક્યારેય અંગીકાર કર્યું નથી. તો એ જ પ્રમુખ સ્વામી મહારાજની પરાભક્તિ આજે આપણને મહંત સ્વામી મહારાજમાં દ્રષ્ટિગોચર થાય છે. તો મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષનો સમાગમ કરી આપણે પણ પરાભક્તિના પંથે વળીએ તો આપણા જીવનમાં પણ ભગવાનની પ્રસન્નતા, પ્રસાદે સર્વ દુઃખાના મહાની રસ્ય ઉપજાયતે, એ પ્રસન્નતા આપણા ઉપર પણ વરસે, આપણે પણ સુખિયા થઈએ. મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમે જ્યાં ઉભા છીએ ત્યાંથી
आ पराभक्तिना पंथे एक डगलू आगळ वधी आपने राजी करी शकीए, एज प्रार्थना श्री स्वामी नारायण भगवान।